તો ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થાય? બધામાં MLTA લખી દેવાનું. આ બધા વારંવાર ઉપયોગ અહીંયા અહીંયા પહેલા આવશે 10-21, પછી અહીંયા 10 ની જગ્યાએ અહીંયા થઈ જશે 11-31, પછી બધામાં 12-12 થી શરૂ થશે. અહીંયા 12 થી શરૂ થશે, 12-22, પછી 12-31, 12-32 અને 12-42. અને જો બધામાં છેલ્લા બે માં જ માઇનસ છે, ખાલી એક કેપેસિટન્સ જ એવું છે કે જેનું પારિમાણિક સૂત્રમાં આગળ બે માં માઇનસ છે. વારંવાર આપણે બનાવવા બેસીએ, આનું સૂત્ર લખીએ, એમાં પાછા અલગ અલગ રાશિઓના પારિમાણિક સૂત્ર આપણે યાદ કરીએ, એના પારિમાણિક સૂત્ર મૂકીને આના પારિમાણિક સૂત્ર લાવીએ, એટલે આપણો ટાઈમ વધારે બગડે. કદાચ એમાં કોઈ રાશિનું પારિમાણિક સૂત્ર ના ખબર હોય તો એનું આગળનું સૂત્ર વિચારવું પડે, એવું કશું કરવાનું નહીં. આપણને બધા પારિમાણિક સૂત્ર ખબર હોવા જોઈએ. આ બેઝિક છે, આમાં બીજા ઉમેરાય છે, આના ટેબલમાં સાઈડમાં જ હું કેટલાક પછીથી ઉમેરીશ. અત્યારે તમારે આટલા યાદ રાખવાના છે. શું કરવાનું? જો પહેલા ક્રમ યાદ રાખો, BELVRC. આમાંથી કેટલાક પારિમાણિક સૂત્ર તો ગુજકેટની અંદર આપણા બોર્ડની અંદર પૂછાયેલા છે. એક વિદ્યુત ક્ષેત્રનો પૂછાયેલો છે, એક કેપેસિટન્સનો પૂછાયેલો છે, ગુજકેટની અંદર પૂછાયેલો છે. આ વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટન્સ, આવા પારિમાણિક સૂત્ર પૂછાય છે. બીજો એક હમણાં કહું છું, એ પણ પૂછાયેલો છે. ક્રમ યાદ રાખો ફરીથી, BELVRC. આ ક્રમ યાદ રહી જાય. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, એલ એટલે આત્મપ્રેરકત્વ, વી એટલે વિદ્યુત સ્થિતિમાન, આર એટલે અવરોધ, સી એટલે કેપેસિટન્સ. હવે અહીંયા ધ્યાન આપો, પહેલું BELVRC અહીંયાથી શરૂ થાય. પહેલા 10, પછી 11, પછી બધા 12. 10-11, પછી 12-12-12-12. અને આ બાજુ જો, પહેલા 10-21, પછી 10નું 11 થયું તો અહીંયા 31 થાય. 10-21 તો 11-31, અને પછી બહુ સહેલું છે, 12-22-12-31-12-32-12-42. 12-22-31-32-42. અને બધામાં છેલ્લા બેમાં જ માઇનસ, ખાલી કેપેસિટરમાં આગળ માઇનસ છે. તમારે ગમે તે રીતે યાદ રાખો, આ ટેકનિક મેં તમને બતાવી છે. પછી આના પેરેલલ, આના પેરેલલ મોબિલિટી, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે પારિમાણિક સૂત્રમાં MLTA. આપણા 50 MCQ આવે, એમાંથી એકાદ તો પારિમાણિક સૂત્રવાળો MCQ હોય જ. ગુજકેટનું પેપર લઈ લો તો મોટા ભાગે તમને એવું જોવા મળે. તમે છેલ્લા 5-7 વર્ષના ગમે તે વર્ષના પેપર લો ને, ગુજકેટ કે આપણા બોર્ડના, તો એમાંથી એકાદ પેપરમાં ભાગ્ય નહીં હોય, બાકી બધા પેપરમાં પારિમાણિક સૂત્ર હશે. કેટલાકમાં તો 2-2, 3-3 પારિમાણિક સૂત્ર પૂછાય. હવે જો મોબિલિટી હું પારિમાણિક સૂત્ર, બસ આવડતું હોય તો આવડી જાય, બસ એનું એટલે લખવાનું 10-21. પણ આમાં છેલ્લા બે માં માઇનસ છે તો અહીંયા પહેલા બે માં માઇનસ, પણ 0માં તો માઇનસ લખાય ને, એટલે 10-21. તો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર પણ 10-21. આ ચેપ્ટર નંબર 3માં આવશે. તો આપણે ટોટલ આમાં બીજા છે કેટલાક એ હું પછી ઉમેરીશ, પણ આટલા તમે યાદ રાખો. જો BELVRC, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, એલ એટલે આત્મપ્રેરકત્વ, આ ચેપ્ટર નંબર 6 કે 7માં આવશે. વિદ્યુત સ્થિતિમાન, અવરોધ અને કેપેસિટર. હવે ક્રમ અહીંયાથી 10-21, પછી 11-31, પછી 12માં શરૂ કરવાનું, બધા 12 જ છે. જો 12-22-31-32-42, 22-31-32-42. અને અહીંયા જો મોબિલિટીનું ચુંબકીય ક્ષેત્ર જેવું પારિમાણિક સૂત્ર,